બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાંજરાપોળ અને ગૌશાળામાં ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારીમાં પશુઓના નિભાવ માટે સરકાર આર્થિક સહાય આપે તેવી માંગ સાથે રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા તેમજ પાંજરાપોળમાં ગાયોને ઘાસચારા માટે સરકાર તરફથી કોઈ આર્થિક સહાય ન મળતા વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને લઈ બનાસકાંઠામાં આવેલ 20-25 ગૌશાળા તેમજ પાંજરાપોળના પ્રતિનિધિઓ દ્વારા કાંકરેજ તાલુકાના થરા પ્રગતિ બેંકમાં કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને આવેદનપત્ર આપી સરકાર દ્વારા સહાય મળે એવી માંગણી કરવામાં આવી હતી. અત્રે મહત્વનું છે કે કોરોના મહામારીના કારણે લોકોના ધંધા રોજગાર પર માઠી અસરો પડી છે, જેને કારણે જિલ્લાની ગૌશાળાઓમાં દાતાઓ તરફથી જે દાન મળતું હતું તે દાન હવે મળતું નથી અને સરકાર દ્વારા પણ સહાય બંધ થઈ ગઈ છે. તેથી ગૌશાળાઓમાં સંચાલકો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. આ વિસ્તારની અંદર ઘણા બધા પશુઓને કતલ લઈ જવા માટે વિધર્મ દ્વારા કામો થતા હોય છે અને ધર્મપ્રેમી જનતા રોકી આ પશુઓને બચાવ કરી ગૌશાળામાં મૂકતા હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો પણ પોતાની અણસમજણ કહો કે જ્ઞાનતા હોય કે ગૌ માતાઓને રેઢી મૂકી દેતા હોય અને છેલ્લે પછી ગૌ માતા માટે આશાનું સ્થાન તો ગૌશાળાઓ છે. એટલે બનાસકાંઠામાં આ ગૌશાળાઓ આપણે ત્યાં ખૂબ સારા પ્રમાણમાં ચાલે છે, પણ આ સંકટના સમયની અંદર આર્થિક સહાયની માગણી ગૌશાળા અને પાંજરાપોળ ફેડરેશન દ્વારા જે રાજ્ય સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સુધી પહોંચાડવા માટે મને જે આવેદનપત્ર આપ્યું છે આ માગણી વ્યાજબી માગણી છે. માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, હું માગણી આવેદનરૂપે માન્ય મુખ્યમંત્રીશ્રી સુધી અને નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચાડી ગૌ માતાઓના લાભાર્થે આ ગૌશાળાઓને અને પાંજરાપોળને સહાય આપવા માટે હું આ રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી સુધી અમારે કોંકરી તાલુકામાં ચોંગા ગામ આઈ શ્રી ખોડિયાર ગૌશુ હેઠળ ચોંગા અમારી આજે મિટિંગ હતી અમારા ધારાસભ્યને આવેદનપત્ર આપવાની. એમાં મહાનુભાવ આવેલા છે, દિવ્યોદયસિંહ જયંતિ કાકા, અમારે ચિનુ કાકા, બધાએ અમે એવી રજૂઆત કરી કે આ કોવિડ કાળમાં અમારી ગાયો કોઈ પણ પહેલાં દાન આપતું હતું, અત્યારે દાન આપતું નથી એટલે નભાવી કઈ રીતે, તો બહુ આખરી બહુ પરિસ્થિતિ વિકટ છે આ. સૃષ્ટિઓ દાન આપતા હતા એ પણ દાન આવતું નથી, તો અમારી એવી રજૂઆત છે સરકારમાં કે બીજા રાજ્યો જો આપણે ગાયો માટે આપી શકતા હોય અને તો આપણા ગુજરાત રાજ્ય તો બહુ સમૃદ્ધ છે, તો ગુજરાત રાજ્ય પણ અમને સહાય આપે, કાયમી આપે તો એવી મારી માગણી છે. લગભગ કાયમી આપે તો જ સારું, પણ કાયમી ના આપે તો 6 મહિના 9 મહિનાથી આપે તો અમારી ગૌશાળાનો દેવ છે. કે અત્યારે પરિસ્થિતિ બહુ ગાયો માટે બહુ વિકટ છે. તમારી ગૌશાળાની અંદર હાલમાં કેટલી ગાયો હશે? અમારી ગૌશાળામાં હાલ 493 ગાયો છે. એમાં કોઈ આવક નથી ગાયમાં, કોઈ અમે બધી ગાયો મૂકવા આવે એમાં કોઈ દૂધ આપે એવી ગાય મૂકતું નથી, એમાં બસ અમારે આચરવાની જ હોય છે એમને. હા જરૂર, બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળના 20થી વધારે પ્રતિનિધિઓ અહીંયા આવી અને કોંકરેજ તાલુકાના ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલાને આવેદનપત્ર આપે અને અમે માગણી કરેલ કે કોરોના કાળમાં અત્યારે અમારે પાંજરાપોળ અને ગૌશાળાઓ ચલાવવી ઘણી તકલીફવાળી વાત છે અને દાનવીરો દાન આપતા જે હતા એ પણ અત્યારે બંધ થઈ ગયેલું છે, તો આ સમયે સરકારને સરકારની પણ ફરજ બને છે કે કોઈ પણ સંજોગોમાં અમને સહાય આપે અને ગયા વર્ષે 5 મહિનાની સહાય અમને આપેલી હતી એ રીતે અમને આ વખતે બીજી એમ માનો કે 1 વર્ષની સહાય અને કાયમી ધોરણે સહાય મળે એવી વ્યવસ્થા કરી આવવા માટે અમે ધારાસભ્યોને રજૂઆત કરેલી છે અને ધારાસભ્ય શ્રીએ પણ અમને ખાતરી આપી છે કે હું પૂરેપૂરી સરકારમાં રજૂઆત કરી અને આપને જેટલી મદદ થાય એટલી મદદ કરીશ.